મહારાષ્ટ્ર સમાજમાં અતિ મહત્વના ગણાતા કાનબાઈ માતા મહોત્સવની સુરતમાં આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી. હર્ષોલ્લાસ સાથે મહારાષ્ટ્ર સમાજ દ્વારા કાનબાઈ માતાનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સમાજમાં કાનબાઈ મહોત્સવનો અનેરો મહિમા છે. મહારાષ્ટ્ર સમાજ દ્વારા અતિ મહત્વના ગણાતા કાનબાઈના મહોત્સવની દર વર્ષે સુરતમાં વસ્તી મહારાષ્ટ્રીયનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે. કોરોનાની મહામારી હટી જતાં આ વખતે હર્ષોલ્લાસ સાથે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાનબાઈ માતાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના જુદા જુદા વિસ્તારોમાં પારંપરિક રીતે કાનબાઈ મહોત્સવ ઉજવાયો હતો. કાનબાઈ ઉત્સવમાં વિસર્જન પ્રક્રિયા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાપી નદીમાં વિવિધ ઓવારા પરથી કાનબાઈ માતાનું પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. કાનબાઈ માતા કી જે કાનબાઈ માતા તહેવાર ઈ અમારો વર્ષોથી અમે ઉજવીએ છીએ. ઈ 24 કલાક માટે અમે કાનબાઈ માતાની અમે સ્થાપના કરીએ છીએ. ઈ કાનબાઈ માતાને રાત્રે અમે ભજન કીર્તન કરીએ, પછી બધા જણ નાચીએ ગઈએ, એની રાતભર પૂજા અર્ચના કરીએ, પછી બીજા દિવસે અમે જાગરણ, રાત્રે જાગરણ પણ અમારે થાય. બીજા દિવસે અમે એમને વિસર્જન કરવાથી ધામધૂમથી નાચ ગાઈ ગાવીને અમે તાપી માતામાં એમનું વિસર્જન કરવા લઈ જાય છે. આ કાપોદ્રા વિસ્તાર છે, શ્રીજીનગર શેરી નંબર 5. અમારે કાનબાઈ માતાની સ્થાપના છે. શ્રાવણ માસમાં પહેલા સોમવારે કરે કાં પછી બીજા સોમવારે કરે અમારે માતાજીની સ્થાપના. અમારે આ પરિવાર પરંપરાથી ચાલતો આવેલો છે, એટલે અમારે આ સ્થાપના થાય. શનિવારે અમે મહેમાન તરીકે માતાજીને અમારે ઘરે લાવી છીએ અને એની સ્થાપના અમે રવિવારે સાંજે કરી છીએ અને સવારે માતાજી રાતે બધું જાગરણ કરે, બધા આવે, મહેમાન સગા વાલા બધાને જમણવાર કરી અમે અને અમારી પરંપરા નિભાવી છીએ. અને અમારે કુટુંબમાં આ બધું ચાલ્યા જ કરે છે પરંપરાથી. અને શનિવારે સવારે 9:30 વાગે અમે માતાજીને આરતી કરી, પૂજા કરી અને પછી માતાજીને પધરાવવા જઈએ છીએ. અત્યારે સુરતમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયનો રહેતા હોય દર વર્ષે હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં કાનબાઈ માતાના મહોત્સવની ઉજવણી કરે છે. હર્ષદ સેટા સાથે પ્રકાશવાળા.